બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો આજે ડાયાબિટીસ નિમિત્તે રાજકોટમાં એક ખાસ કેમ્પનું આયોજન થયું હતું. આજે ડાયાબિટીસ ડે નિમિત્તે રાજકોટમાં એક ખાસ કેમ્પનું આયોજન થયું હતું. રાજકોટમાં યોગ બોર્ડ દ્વારા આ ખાસ ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આનંદનગર મેઇન રોડ પર યોગની સાથે આ કેમ્પ યોજાયો હતો. ગુજરાતને ડાયાબિટીસ મુક્ત કરવા માટે યોગ બોર્ડે અભિયાન શરૂ કર્યું છે. આજે યોગમાં આવેલા લોકોનું ડાયાબિટીસ માપવામાં આવ્યું હતું. સતત 15 દિવસ યોગની પ્રેક્ટિસ અને યોગ્ય માર્ગદર્શન આપી લોકોનું ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં આવશે. કેટલીક બાબતોની તકેદારી રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. દિવસના અમુક વ્યાયામની સાથે ચાલવા દોડવાની સાથે આજે તમામ લોકોને ઘરી મીઠી વસ્તુઓ ઓછી ખાવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં આ કેમ્પમાં લોકોએ લાભ લીધો હતો. આજનો કાર્યક્રમ ડાયાબિટીસ મુક્ત ગુજરાત, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત અભિયાન ચાલુ કરવામાં આવેલું છે, જે પૂજ્ય રણછોડ દાસ કોમ્યુનિટી હોલમાં આનંદનગરમાં રાખવામાં આવેલો છે, જેમાં 14-28 ડાયાબિટીસના દર્દીઓનું ફ્રી ચેકઅપ કરવામાં આવશે. ત્યારબાદ આસન અને પ્રાણાયામ કરાવવામાં આવશે અને ત્યારબાદ અમારી ટીમ દ્વારા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા, છેલ્લે લાસ્ટ દિવસે ચેક કરવામાં આવશે કે લોકોનું ડાયાબિટીસ કેટલું ઘટ્યું. આના માટે અમે લોકો કટિબદ્ધ છીએ કે 15 દિવસ સુધી આસન અને પ્રાણાયામ કરશે, તેનાથી તેમના ડાયાબિટીસમાં 100% રિઝલ્ટ મળશે. તે સાથે અમારી કોચ અને ટ્રેનર્સની ટીમ પણ અમારી સાથે છે, જે રેગ્યુલર આસન, પ્રાણાયામ, ધ્યાન અને યોગ નિંદ્રા કરાવશે.